कोरोना महामारी ना कारणे छेल्ला 14 वर्ष थी बंद पड़ेला पालना कैलास मोक्षधाम स्मशान ने शुरू कराया बाद गामना युवानो अने ट्रस्टीओ विनामूल्ये अग्नि संस्कार साथे मृतकोना अस्थि विसर्जननी कामगीरी विधिवत रीते करी रह्या छे। जे मृतकोना सगाओ अस्थि लेवा नथी आवता ते अस्थि गंगा नदीमां विसर्जन माटे हरिद्वार मोकलाई रह्या छे। સુરતના પાલ કૈલાસધામ સ્મશાનમાં ખુલ્લી જગ્યામાં ચિતા બનાવીને રાત્રિના સમયે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર 11 એપ્રિલથી શરૂ કરાયા હતા। અત્યાર સુધી 275 જેટલા મૃતદેહોની અંતિમ ક્રિયા થઈ ગઈ છે। મૃતકના સગા અસ્થિ વિસર્જનની માંગણી કરી રહ્યા હોવાથી સ્મશાનમાં કામ કરતા અડાજણના સુરેશ પટેલે આ કામગીરી ઉપાડી છે। રાતે અગ્નિ સંસ્કાર બાદ તેઓ મૃતકના નામ પ્રમાણે અસ્થિ ભેગી કરે છે અને મૃતકના સગાને ફોન કરીને તેમને જાણકારી આપે છે। કેટલાક મૃતકના સગા અસ્થિ લઈ જાય છે જ્યારે મોટા ભાગના આવતા જ નથી અને જો કોઈ આવે તો માત્ર દૂધનો અભિષેક કરીને જતા રહે છે। આવા મૃતકના અસ્થિને તેઓ હરિદ્વાર મોકલે છે અને ત્યાં વિધિવત ગંગા નદીમાં વિસર્જન થાય છે। વિસર્જન બાદ મૃતકના સગાને ફોન પણ કરી દેવાય છે। સુરેશભાઈ કહ્યું હતું કે મૃત્યુ બાદ અસ્થિ વિસર્જન માટે લોકોની અસ્થિ આસ્થા સાથે જોડાયેલી છે, તેઓની આસ્થાનો ભંગ ન થાય તે માટે ગામના યુવાનો સાથે મળીને આ સેવા કાર્ય શરૂ કર્યું છે। 200થી વધુ અસ્થિ વિસર્જન માટે મોકલાય છે। સુરતના પાલ ખાતેના સ્મશાનમાં અત્યાર સુધી 275 જેટલા મૃતદેહોનો કોવિડ ગાઈડલાઈનની પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 10% લોકો જ પોતાના સ્વજનની અસ્થિ લેવા માટે આવતા હોય છે, જ્યારે 90% સ્વજનોના સગા અસ્થિ વિસર્જન માટે આવતા ન હોવાથી ગામના યુવાનોએ આ સેવાની કામગીરી શરૂ કરી છે। સુરેશ જગદીશભાઈ પટેલ છે, હું શ્રી કૈલાસ મોક્ષધામ પાલના આ સ્મશાન ભૂમિ પરથી એક આયોજક તરીકે હું કામ કરું છું અહીં, અને છેલ્લા 13 દિવસથી લગાતાર અહીં બધા અગ્નિ સંસ્કાર કરવા માટે સ્વજનો આવી રહ્યા છે અને આવે છે, અને હાલમાં 2 દિવસથી પરિસ્થિતિ એકદમ કંટ્રોલ છે। અને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યા બાદનું જે મુખ્ય કામ છે આપણે હિન્દુ વિધિવત પ્રમાણે, તેમની અસ્થિઓનું શું, તેમની અસ્થિઓ માટે વિશેષ જવાબદારી મેં સ્વીકારી છે। રોજ સવારે વહેલી આવીને જેવી એમની ચિતા ઠંડી થાય છે તો અસ્થિઓ મારી કાઢી અને પોતાના નામ નંબર સાથે એને અલગ કરાવીને અમે એમના સ્વજનોને સુપ્રત કરીએ છીએ, અને સ્વજનો કોઈક લેવા ના માંગતા હોય તો અમે સીધી એમને હરિદ્વાર લગી પહોંચાડીએ છીએ। હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વજનો તો ઘણા ઓછા લેવા આવે, કમિટમેન્ટ કરી જાય છે, લેવા નથી આવતા એ લોકો, કારણ કે એ લોકોને બી કોરોનાનો ભય રહી છે, ને અહીં કેટલા તો એવા છે કે પોતાના સ્વજનને અગ્નિ સંસ્કાર કરવા માટે અગ્નિદાહ માટે બી નથી આગળ આવતા, પણ અમે એમને સમજાવી પટાવીએ, સમજાવીને કહીએ છીએ કે આ તમારું છેલ્લું સ્વજન છે, છેલ્લો સમય છે, એમને સમય આપો, તમારા વરદ હસ્તે એમને અગ્નિદાહ આપો, બાકીની વિધિ અમે અમારી રીતે કરીશું। 20-25% લોકો અસ્થિ લેવા માટે આવે છે, બાકીની 75% જેવી અસ્થિઓ અમે એમને હરિદ્વાર ભરીને ગંગામાં એનું વિસર્જન કરીએ છીએ।